નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં જ્ઞાન સેતુની જે મિત્રો પરીક્ષા લેવામાં આવનાર છે તેનું પેપર તમારે એકસોની વીસ ગુણનું રહેશે જેમાં મિત્રો શરૂઆતમાં એકથી સાઠ સુધીના પ્રશ્નો તમારા ગણિત અને રીઝનિંગના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના મિત્રો તમામ તમારા જે વાર્ષિક પ્રશ્ન પ્રશ્નપત્રો છે વાર્ષિક પરીક્ષાના તે પણ મોકલી શકીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક છે બાર ચૌદ સત્તર અને એકવીસ પછી અહીંયા મિત્રો આગલી શ્રેણીનું આગલું પદ શું આવશે આપણે નક્કી કરવાનું છે તો તમે મિત્રો જોશો બાર તો તેર અને ચૌદ એટલે બે ઉમેર્યા છે ચૌદ પછી પંદર સોળ અને સત્તર ત્રણ ઉમેર્યા છે સત્તર પઢાર ઓગણીસ વીસ અને એકવીસ એટલે કે ચાર ઉમેર્યા છે તો હવે તમે જોશો કે ભાઈ બે ત્રણ ચાર એવી રીતે ક્રમેક ઉમેરાતા જાય છે તો હવે આપણે પાંચ ઉમેરવા પડે તો એકવીસમાં પાંચ ઉમેરીએ તો જવાબ આપણો આવે છે તે છે છવ્વીસ તો અહીંયા તમે સરસ મજાનો છવ્વીસ જવાબ લખી શકો છો બીજો પ્રશ્ન છે છત્રીસ ત્રીસ પચીસ એકવીસ તો અહીંયા તમે જોશો કે ભાઈ છત્રીસમાંથી કેટલા બાદ કર્યા તો ત્રીસ થયા છે તો છ બાદ કર્યા છે પછી તો કે પાંચ બાદ કર્યા છે પછી ચાર પછી કેટલા બાદ કરવા પડે તો ત્રણ તો એવી રીતે આપણે ત્રણ બાદ કરીએ તો જવાબ જે આવે છે તે આવશે છે અઢાર તો અહીંયા મિત્રો આવી રીતે તમારે ક્રમિક બાદ બાકી કરવાની છે ત્રીજું છે એકસો એકત્રીસ પછી એકસો બે બાર પંચાણું એસી તો અહીંયા પણ મિત્રો ક્રમિક બાદ બાકી થઈ રહી છે તો જવાબ આવશે સડસઠ એના પછી તમે જોશો તો અહીંયા તમને જોવા મળે છે સા સાત હજાર પાંચસો અડતાલીસ અને વત્તા આઠ હજાર સાતસો ચોસઠ તો એનો સરવાળો મિત્રો કરવાનો છે તો જવાબમાં આવશે સોળ હજાર ત્રણસો ને બાર પછી ગુણાકાર કરવાનો છે એકસો છત્રીસ ગુણ્યા બાર તો જવાબ આવશે સોળસો બત્રીસ પછી દસ લાખમાં કેટલા હજાર હોય છે તો મિત્રો દસ લાખની અંદર હજારની વાત કરી છે તો એક હજાર હોય છે બરાબર એક હજાર જોવા મળે એના પછી આગળ જોઈશું એક શહેરની વસ્તી છ પોઈન્ટ પાંચ લાખ છે તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સરખું છે તો શહેરમાં પુરુષોની સંખ્યા કેટલી તો છ પોઈન્ટ પાંચ હોય અને બંને સરખા હોય તો છ પોઈન્ટ પાંચને સાડા છ છ લાખને આપણે બે વડે ભાગી નાખીએ તો જવાબ આવશે ત્રણ લાખ પચીસ હજાર આઠમો છે ત્રીસ અંશના ખૂણાને ખાલ્યા પ્રકારનો ખૂણો કહેવાય તો મિત્રો ત્રીસ અંશનો ખૂણો હોય એને લઘુ કોણ કહેવાય આપણને આટલી ખબર હોવી જોઈએ કે આ જે મિત્રો તમારો ખૂણો છે કાઠખૂણો કાઠખૂણો કેટલા અંશનો હોય તો નીવ અંશનો બરાબર તો નીવ અંશની નાનો હોય તો એને આપણે લઘુકોણ કહીએ છીએ તો નીવ વંશ કરતાં પછી નેવ્યાસી હોય ને ખૂણો એ પણ લઘુકોણ કહેવાય અને નેવું કરતાં મોટો હોય તો એને ગુરુકોણ કહેવાય પછી એકાણું હોય તો એને પણ આપણે ગુરુકોણ કહીશું એટલે કે નીવ કરતાં મોટો ગુરુકોણ અને નીવ કરતાં નાનો લઘુકોણ અને નીવ અંશનો ખૂણો હોય તો કાઠકોણ કહેવાય આપણો મિત્રો યાદ રાખું નવો છે જો એક કિલોગ્રામ ચણાની કિંમત એકસો પચાસ રૂપિયા હોય તો એક તૃતીયાંશ એટલે કે મિત્રો પાંચસો ગ્રામ અડધો કિલો ચણાની કિંમત કેટલી તો એક કિલોને એકસો પચાસ તો હવે આપણે ખબર પડવી જોઈએ કે એકસો પચાસના અડધા પંચોતેર થાય તો અડધો કિલો ચણાની કિંમત થાય છે પંચોતેર કિલોગ્રામ સોરી પંચોતેર રૂપિયા દસમો છે કોઈ પણ સંખ્યાનું નાનામાં નાનો અવયવ તો એક જ આવે યાદ રાખવાનું છે અગિયારમું છે એક દશાંશ રૂપિયા બરાબર ખાલકા પૈસા તો મિત્રો અહીંયા સો પૈસા થશે બરાબર પચાસ થાય એટલા માટે તેરમું એક શાળામાં ના મધ્યાહન ભોજનમાં દર મહિને એકસો કિલોગ્રામ ચોખા વપરાય છે તો જાન્યુઆરીથી જૂન માસ સુધીમાં કુલ કેટલા કિલોગ્રામ ચોખા વપરાયા હશે હવે એકસો કિલોગ્રામ ચોખા મિત્રો દર મહિને વપરાય છે જાન્યુઆરીથી જૂન એટલે છ મહિના થયા તો એકસો સાઠને આપણે છ વડે ગુણી નાખીએ તો સોળ છ છન્નું તો નવસો ને સાઠ કિલોગ્રામ થશે ચૌદમો છે મિત્રો નવ પોઈન્ટ પાંચ કિલોમીટર એટલે ખાલગ્યા મીટર આપણે આપણને ખબર હોવી જોઈએ કે એક કિલોમીટર એટલે એક હજાર મીટર થાય તો નવ એટલે નવ હજાર અને પાંચસો ઉપર લાવ એટલે નવ હજાર પાંચસો મીટર થશે પંદરમો પ્રશ્ન છે એક બસ એક કલાકમાં પંચોતેર કિલોમીટરનું અંતર કાપે છે તો આ બસ ચાર કલાકમાં કેટલું અંતર કાપશે તો એક બસ મિત્રો એક કલાકમાં પંચોતેર કાપે છે ચાર કલાકની વાત કરી છે તો પંચોતેરને ચાર વડે ગુણો એટલે જવાબ આવે છે ત્રણસો કિલોમીટર સોળ કોની કિંમત સૌથી વધારે છે અહીંયા મિત્રો તમે જોશો બે રૂપિયા અને આઠ સિક્કા બે રૂપિયાના આઠ સિક્કાની કિંમત વધારે જોવા મળશે સત્તરમું છે પાંચ લિટર બરાબર ખાલી ગયા મિલીલીટર એક લિટર એટલે એક હજાર મિલી લીટર તો પાંચ એટલે પાંચ હજાર થશે અઢારમું છે નવ હજાર બસો અઠ્ઠાવન ભાગ્યા છ ભાગાકાર કરવાનો છે તો જવાબમાં આવે છે પંદરસો તેતાલીસ ઓગણીસ એક ચોરસ ખેતરની એક બાજુનું માપ પંદર મીટર છે તો તેની ફરતી તારની વાળ કરવા માટે કેટલા મીટર તાર જોઈએ તો હવે તમને ખબર હોવી જોઈએ કે એક ચોરસના પંદર મીટર હોય તો સોરી એ એક ચોરસ ખેતરની એક બાજુનું માપ પંદર મીટર છે તો તેની ફાળતે તારની વાળ કરવાની છે એટલે પંદર ગુણ્યા ચાર કરી નાખવાના પંદર ચોક સાહીઠ તો સાઠ મીટર તાર જોઈશે વિષમું છે બે પુસ્તકની કિંમત મિત્રો અનુક્રમે બસો પચાસ અને એકસો સિત્તેર છે તો બંને કિંમતનો તફાવત તફાવત એટલે માઇનસ આવે બાદ બાકી થાય તો બસો પચાસમાંથી એકસો સિત્તેર બાદ કરું તો જવાબ આવશે એસી એકવીસમું છે છ મીટર લંબાઈને પાંચ મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો અહીંયા મિત્રો જવાબમાં આવે છે છ પચોતીસ આપણે ગુણાકાર કરવું હંમેશા ક્ષેત્રફળમાં લંબચોરસ હોય તો અને ચોરસ હોય તો પણ ક્ષેત્રફળ મિત્રો શોધવાનો હોય તો એનો ગુણાકાર થાય લંબાઈ ગુણ્યા પહોળાય બરાબર તો છ પચોતીસ બાવીસમો પ્રશ્ન છે એક ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ મિત્રો દસ સેમી અને તેર સેમી સોળ સેમી છે તો ત્રિકોણની હદનું માપ કેટલું થાય તો મિત્રો હદનું માપ થાય છે ઓગણીસ સેમી આગળ જોઈશું ત્રેવીસ છે વીસ હજાર ચારસો અઠ્યાવીસ માઇનસ દસ હજાર નવસો ઓગણત્રીસની બાદ બાકી કરીએ તો નવ હજાર ચારસો નવ્વાણું આવશે અહીંયા મિત્રો નવ લાખ ચોરાણું હજાર બસો ચારની સ્થાન કિંમત તો મિત્રો અહીંયા ચારની સ્થાન કિંમત ચાર હજાર આવે બરાબર ચાર પછી જેટલા મિત્રો અંક હોય એટલા મીંડા મૂકી દો અથવા કોઈપણ સંખ્યા કીધી હોય એની પાછળ જેટલા અંક હોય એટલા મીંડા મૂકો એની સ્થાન કિંમત થાય કે અહીંયા નવ છે બરાબર પહેલાં નવ એની પાછળ કેટલા અંક છે ચાર તો નવની પાછળ ચાર જીરો મૂકી દેવાના તો અહીંયા થશે એની સ્થાન કિંમત પચીસમાં છે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો ઝીરો છે બરાબર મિત્રો સૌથી નાની પૂર્ણ સંખ્યા છે ને એક થાય છે પ્રા પ્રા કૃતિક સંખ્યા હોય તો ઝીરો થાય છે આગળ જોઈશું દસ હજાર ચોરસ દસ હજાર ચાલીસને અંકમાં કેવી રીતે લખાય તો આવી રીતે લખાય સત્યાવીસે ચાલીસ સેમી વ્યાસના વર્તુળની ત્રિજ્યા તો વીસ સેમી કારણ કે ત્રિજ્યા અડધી હોય વ્યાસ કરતા એટલે ચાલીસના અડધા વીસ અઠ્યાવીસમું છે જે સંખ્યાને સાત વડે ભાગી શકાય તેવી સંખ્યા તો એકવીસને આપણે સાત વડે ભાગી શકીએ સાત અને એકવીસ ઓગણત્રીસમું છે રમેશ દરરોજ સાત કલાક સૂવે છે તો અઠવાડિયાના તેટલો કેટલા કલાક સૂવે તો દરરોજના સાત અઠવાડિયાના સાત કલા સાત અઠવાડિયાના સોરી અઠવાડિયાના સાત દિવસ હોય તો સત્ય છે તે ઓગણપચાસ કલાક સુવે હોય ત્રીસ પછી ચાર પૈસા એ એક રૂપિયાનો કેટલામાં ભાગ તો ચાર પૈસા એ મિત્રો એક રૂપિયાનો એક પચીસ ભાગ કહેવાય પછી મિત્રો છાસઠ સાહીઠ ચોપન અડતાલીસ તો અહીંયા જવાબ આવશે બેતાલીસ એની મિત્રો ચાલે છે માઇનસ કરવાના છે ક્રમિક એક બે ચાર આઠ સોળ આપેલ વિકલ્પમાંથી આવશે મિત્રો બત્રીસ કારણ કે એકના એક દુ દુ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રી બરાબર એને ડબલ કરવાના છે બે વડે ગુણવાના છે બે પાંચ સાત અગિયાર તો આપેલી વિકલ્પો આવશે મિત્રો તેર કેમ તેર તો અહીંયા મિત્રો અવિભાજ્ય સંખ્યા આવે છે બે પાંચ સાત અગિયાર તેર એ અવિભાજ્ય છે બરાબર કર્મિક મૂકવાની છે એટલે તેર એને પછી સત્તર આવે આપણે એક જ મૂકવાની છે વૃક્ષ તો વડ તો વેલા તો કારેલા આકાશ તો ગગન માતા તો જનની હવે મિત્રો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાનું છે એ બી ક્રમ પ્રમાણે એબીસીડી લખી દેજો અને એવી રીતે લખી દેવાનો એબીસીડી લખી અને પછી મિત્રો તમે ગોઠવશો તો તમને મજા આવશે અને તમારો ટાઈમ પણ બસશે અહીંયા એક્ઝામને લખવું હોય તો આપણે આવી રીતે લખાય ચેનને આવી રીતે લખાય સ્કૂલને મિત્રો ક્રમમાં આ રીતે ગોઠવાય સ્ટોપને સી ઓપ્શનમાં છે એવી રીતે ગોઠવાય હવે આકૃતિ કેટલા ચોરસ છે તો આકૃતિ છે એમાં ચોરસ ગણવા હોય તો તમે ચૌદ છે ગણી લેજો અહીંયા મિત્રો ત્રિકોણ કેટલા આપેલા છે તો આ આકૃતિમાં છ ત્રિકોણ આપેલા છે હવે તમે અહીંયા જોશો મિત્રો તો તમને બેતાલીસથી ને પિસ્તાલીસ સુધી દર્પણમાં કઈ આકૃતિ આપેલી છે એ શોધવાની છે તો અહીંયા મિત્રો આ આકૃતિ છે એ તમને એ જોવા મળે છે અહીંયા ડી ડી જોવા મળશે બરાબર તો મિત્રો આ ડી ડીની જોવા મળે આ જોવા મળશે હો જોઈ લેજો હા એ નંબરની આવશે ચુમાલીસમાં એમ તો આ આવશે બી તો આ બી આવશે એ બરાબર છેતાલીસમું છે પહેલી માર્ચે રવિવાર હતો તો હવે આ જ મહિનાની પંદર તારીખે કયો આવશે તો મિત્રો પહેલી માર્ચે રવિવાર હતો તો મહિનાની પંદર તારીખે ક્યો માર્ચ માર્ચ મહિનામાં કેટલા દિવસ આવે તો જાન્યુઆરી માર્ચ માર્ચમાં એકત્રીસ આવે તો એકત્રીસ હોય તો રવિવાર આવશે રેડી જોઈશું સુડતાલીસમો છે એ હરોળમાં આનંદીનો આગળનો ક્રમ દસમો છે અને પાછળ પંદરમો છે તો હરોળમાં કુલ કેટલા બાળકો બેઠા છે તો દસ ને પંદર પચીસ ને પચીસમાં જે એનું બેઠું છે એનું માઇનસ કરવાનું તો પચીસમાં એક બાદ કરીએ તો ચોવીસ અડતાલીસમું છે અઠવાડિયા પાંચ અઠવાડિયા એટલે કેટલા દિવસ તો પાંચ અઠવાડિયા એટલે સાત પચું પાંત્રીસ દિવસ થાય ઓગણપચાસ છે એક વર્ગમાં એકસો પચાસ બાળકો છે અને અડધા ભાગની છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા કેટલી તો એકસો પચાસના અડધા પંચોતેર છોકરીઓ હવે મિત્રો ચાર વિકલ્પ શોધી અલગ પડતો છે એ શોધવાનો છે આપણે તો હવે જોઈશું તો અહીંયા મિત્રો જોઈએ પચાસમો પ્રશ્ન છે એમાં ચૈતર ભાદ્રો ફાગણ એ મિત્રો ગુજરાતીમાં જ છે જાન્યુઆરી અલગ પડે છે પૃથ્વી મંગળ ગુરુ ગ્રહ છે ચંદ્ર એ ઉપગ્રહ છે બાવનમો છે ઉંદર તો દરમાં રહે માળો બનાવે ઘોડો તબેલામાં રહે તો વાઘ શહેરમાં રહે ખોટું છે બરાબર વાઘ છે એ જંગલમાં રહેતો હોય છે દૂધ તો દહીં બને કઉમાંથી પાઉ બને ભાતમાંથી પુલાવ રોટલીમાંથી લોટ બને રોટલીમાંથી લોટ ના બને લોટમાંથી રોટલી બને એટલે ખોટું છે બરાબર અલગ પડે છે ચોપનમું છે મિત્રો એક વરસ બે અઠવાડિયું બરાબર તો અહીંયા તમે જોશો એક વરસ બે અઠવાડિયું ત્રણ માસ ચાર પખવાડિયા આપેલ વિકલ્પમાંથી તાર્કિક ક્રમ ગોઠવાનો છે તાર્કિક ક્રમ એટલે મિત્રો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવો પડે બરાબર અઠવાડિયું પહેલો આવે પછી પખવાડિયો આવે પછી માસ અને એક વરસ એવી રીતે એટલે બે ત્રણ ચાર એક પછી અહીંયા જુઓ તમે તો પાંચસો રૂપિયાની કેટલી નોટ એક લાખ રૂપિયા થાય તો બસો લીપ વર્ષ બે હજાર ચોવીસના ફેબ્રુઆરી માસના દિવસો કેટલા હતા તો વર્ષમાં હંમેશા ઓગણત્રીસ દિવસ હોય આખો મિચિન લખી દેવાનું સત્તામું છે મહેશે સવારે સાડા સાત વાગે નાસ્તો કરવાનું ચાલુ કર્યું અને સાત પિસ્તાલીસ વાગે નાસ્તો કરી લીધો તો નાસ્તો કરવા કેટલી મિનિટ લીધી હશે તો અહીંયા મિત્રો સાત ત્રીસ અને સાત પિસ્તાલીસ એટલે પંદર મિનિટનો સમય લીધો કહેવાય બરાબર અઠ્ઠાવનમાં છે દસ મીટર લાંબી દોરીમાંથી એક મીટરના કેટલા ટુકડા થાય તો દસ મીટર લાંબી હોય તો એના અગિયાર ટુકડા થાય એક મીટરના કેમ કારણ કે મિત્રો એક એક પાછળથી કાઢી લેવું પડે ને બરાબર પહેલો ટુકડો કપાઈ ગયો તમે અહીંયા ટુકડા કરો દસ બરાબર પછી ગણો તો અગિયાર થશે ઓગણસાઇટમાં છે સૌથી મોટો શબ્દ તો હોય છે દેશ બરાબર અહીંયા સોરી ખંડ શબ્દ સૌથી મોટો આવશે દેશ નહીં આવે ખંડ છે એ સૌથી મોટો થાય ઊંટ તો મિત્રો ઊંટ બોતળું બ છે તો એવી રીતે યોગ્ય શબ્દ ઘેટાનું ગાંઢરું થાય બરાબર ગાય પાડું ખોટું છે મરઘી લવાડું ખોટું છે સાપ તો છે ઘેટા એટલે ગાંટરું તો આ મિત્રો વાત કરીએ આપણે એકથી ને સાઈસ સુધીના તમારા ગણિત અને રીઝનિંગના પ્રશ્ન હવે આપણે એકસઠથી એકસો વીસના પ્રશ્નો તમારા તમામ વિષયોની અંદર જે પૂછાવાના હોય છે એનું સોલ્યુશન જોઈશું તો મિત્રો આશા રાખીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા